नमस्कार मित्रों, हूँ राहुल लखतरिया। आपनु स्वागत है अमारी यूट्यूब चैनल 5W2H द डिजिटल वे ऑफ लर्निंग। तो मित्रों, आज आप परसेंटेज एट टकावारी शुरू करवा बराबर। तो लेक्चर शुरू करता पहला, जो तमे अमारी यूट्यूब चैनल सब्सक्राइब न करी तो सब्सक्राइब करो, जेथी हूँ कोई नव वीडियो अपलोड करूँ तो नोटिफिकेशन तमने मळती रहे। तो चलो आप जोईए परसेंटेज, जेने निशानी के परसेंटेज ने आना वडे दर्शावे, स्लेश ने बे टपका बराबर। पची आप टकावारी मेळवी होय एटले तो हमेशा 100 रेफरन्स में एट्ले के 100 मल्टिप्लिकेशन में अथवा 100 वडे भागते आपने टकावारी मळती होय तो हमेशा 100 आपणो बेज रहेशे टकावारी में बराबर। ए पछी जोईए तो टका हमेशा फ्रेक्शनना स्वरूप में दर्शावाय एटले कई रीतना, કોઈપણ સંખ્યા છે ધારો કે 135% છે બરાબર। હવે આપણે ટકાવારી નિશાની કાઢવી હોય તો શું કરવાનું, છેદમાં 100। હંમેશા ટકાવારી નિશાની આપણે કાઢવી હોય તો કોઈ પણ રકમ હોય એના છેદમાં 100 કરી દેવાના, એટલે ટકાની નિશાની નીકળી જાય છે। તો 135/100 લખી દીધા। હવે આ 100 અને 135ને આપણે છેદ ઉડાડીએ તો છેદમાં 100 છે અથવા 00-વાળી રકમ હોય તો આપણે આસાનીથી આપણે શું કરીએ કે પોઈન્ટ રાખીએ કે જેટલા ટપકા એટલા પોઈન્ટ જમણી બાજુથી મૂકી દો, તો 2 પોઈન્ટ 2 ટપકા તો 1.35 બરાબર। તો આ શું થયું, આપણે આ અપૂર્ણાંક થયું, આ દશાંશ અપૂર્ણાંક એમ એટલે ફ્રેક્શન થયું આ ટૂંકમાં। તો ફ્રેક્શનના સ્વરૂપમાં જ હંમેશા ટકાવારી દર્શાવાય। તો આપણે જોઈએ દાખલા, તે દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવો બરાબર। ડેસિમલ ફ્રેક્શન આપ્યો છે આપણે એને ટકાવારીમાં ફેરવવો છે તો કાંઈ ને ગુણ્યા 100 કરવાના। જ્યારે અપૂર્ણાંક જ્યારે ફ્રેક્શન આપ્યો હોય ને ટકાવારીમાં ફેરવવાનો હોય તો આપણે ગુણ્યા 100 કરવાના, જ્યારે ટકા આપ્યો હોય ને આપણે એને ફ્રેક્શનમાં ફેરવવા હોય ટકાવારી દૂર કરવી હોય તો ભાગ્યા 100 કરવાના બરાબર। તો આપણે જોઈએ 0.32ને ટકાવારીમાં ફેરવવો છે તો પહેલાં તો આપણે 0.32ને એમનામ કરી નાખીએ, આ પોઈન્ટ કાઢી નાખીએ તો 32 પોઈન્ટ કાઢવો હોય તો છેદમાં કેટલા મેકશું આપણે, જેટલા પોઈન્ટ પછી જેટલા આંકડા એટલા આપણે 1 ગુણ્યા કરવાના, એકને એક પછી મીંડા મેકવાના એમ, તો 00 બરાબર। એટલે આ 0.32 થઈ ગયા। હવે આપણે શું કરવાનું છે, 0.32 આપ્યા છે તો ટકામ ફેરવો હોય તો શું કરવાના, ગુણ્યા કરવાના, તો આને આપણે ગુણ્યા કરશું। હવે છેદ ઉડાડજો કે 100 100 ગયા તો 32% બરાબર। દશાંશ અપૂર્ણાંકને ટકાવારીમાં ફેરવો આપણે શું કરવાનું, કોઈ પણ આવો દશાંશ અપૂર્ણાંક આપો અને ટકાવારીમાં ફેરવો ગુણ્યા 100 કરવાના, પણ આપણે અહીંયા 0.32 છે અને આપણે અપૂર્ણાંકમાં ફેરવી નાખીએ અંશ અને છેદમાં તો પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા આપણે 1 પછી 0 મેકવાના બરાબર। તો આપણે 100 મેકા। હવે પછી જોઈએ આગળનો એક્ઝામ્પલ, 5 3/4 આવું આપ્યું હોય અને એમ કે ટકાવારીમાં ફેરવો આને તો શું કરવાનું, સૌ પ્રથમ તો આને અંશ છેદમાં ફેરવી દેવાના અપૂર્ણાંકમાં, કઈ રીતે 5 4 20 + 3 બરાબર, એટલે 23 થયા, છેદમાં 4 ના 4 તો એમનો બરાબર, આ આપણી રકમ થઈ ગઈ। હવે આપણે શું કરવાનું, કોઈ પણ સંખ્યા આપી હોય અપૂર્ણાંકના એને આપણે ટકાવારીમાં ફેરવી તો ગુણ્યા 100 કરવાનું, તો અહીંયા ગુણ્યા 100 કરવાના। હવે આપણે છેદ ઉડાડી દઈએ કે 25 4 100 બરાબર, તો હું જવાબ આવશે 23 × 25 25 × 75 7 25 × 50 ને 7 57 એટલે 575% બરાબર। ફ્રેક્શનને આપણે ટકામાં ફેરવીએ તો ગુણ્યા 100 કરવાના અને ટકાવારી નિશાની કાઢવી તો આપણે ભાગ્યા 100 કરવાના બરાબર। આપણે જોઈએ આગળ, તો ચાલો મિત્રો આપણે જોઈએ ટકાવારીને દશાંશમાં ફેરવો બરાબર, દશાંશ અપૂર્ણાંકમાં। તો ટકાવારી આપી હોય આપણે એની નિશાની કાઢવી તો શું કરવું, છેદમાં 100 મૂકી દેવાનું બરાબર, તો 135 એમનામ છેદમાં 100 લખી દો। આપણે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવાનું કીધું છે, આને કહેવાય અપૂર્ણાંક બરાબર। હવે 00 છેદમાં છે તો ઉપર જમણી બાજુ 2 પોઈન્ટ કાપો, 1.35 આ આપણો દશાંશ અપૂર્ણાંક થયો બરાબર।
એવી જ રીતે આપણે જોઈએ 0.07%, બરોબર. તો હવે આપણે ટકાવારી નિશાની કાઢવી છે, 0.07 છેદમાં કેટલા મૂકી દેવાના, 100 મૂકી દેવાના, એટલે નીકળી જાય, બરોબર. હવે નીચે 100 મૂક્યા, હવે આપણે આને આપણે આ થઈ ગયું આપણું અપૂર્ણાંક. અપૂર્ણાંક ક્યારે થશે આપણે, આને દશાંશ અપૂર્ણાંકમાંથી, એટલે કે આ પોઈન્ટનું નિશાની કાઢી નાખશું પછી થશે. તો પોઈન્ટ આપણે બે કાઢો હોય તો શું કરવાના, બીજા 100 છેદમાં મેકશું આપણે, કેમ કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા છેદમાં મેકો એટલે પોઈન્ટ નીકળી જાય. તો આ પોઈન્ટ નીકળી ગયા, આવશે 7, બરાબર. તો 7 ના છેદમાં 10,000, બરાબર. આપણો અપૂર્ણાંકમાં ફરી ગયું આપણે, હવે દશાંશ અપૂર્ણાંકમાં તો કે જેટલા 0 છે પોઈન્ટ પછી એટલા આંકડા આવે, 10 આ 7નો, 1, 2, 3 બીજા 0 આવશે પોઈન્ટ પછી. તો પોઈન્ટ 1, 2, 3 અને 7, એટલે છેદમાં જેટલા 0 હોય એટલા પોઈન્ટ પછી આંકડા હોય, 1, 2, 3, 4, 1, 2, 3, 4, બરાબર. આપણો દશાંશ અપૂર્ણાંકમાં ફરી ગયું. એવી રીતે 8% આપ્યા છે અને ફેરવો હોય તો 8 ના છેદમાં 100, બરાબર. 100 કરી દેવાના, આ આપણો અપૂર્ણાંક થઈ ગયો. હવે છેદમાં 100 છે તો આપણે એને પોઈન્ટમાં કઈ રીતે ફેરવશું, જેટલા 0 એટલા પોઈન્ટ પછી આંકડા હોય, તો 108 આવી જાય અને 10 હજી પોઈન્ટ પછી રાખવાનો, 0.08, બરાબર. સમજાઈ ગયું, પર્સન્ટેજ એટલે કે ટકાની નિશાની હોય અને આપણે કાઢવી હોય તો છેદમાં 100 મૂકી દેવાના, બરાબર, એટલે ટકાની નિશાની નીકળી જાય. હવે આપણે જોઈએ બેઝિક દાખલા. ચાલો આપણે જોઈએ કે આવું પૂછાણું હોય કે 300 ના 30% એટલે કેટલા થાય. તો આપણે કોઈ પણ સંખ્યા છે, અહીંયા આપણને 300 આપી છે, 300ના કેટલા ટકા કીધા છે, જેટલા ટકા કીધા એટલા ગુણ્યા કરવાના 30. ટકાની નિશાની કાઢવી એટલે આપણે શું કરવું, છેદમાં 100, 300 ના એટલે ગુણાકારના સંબંધમાં હોય, ના એટલે ઓફ, આપણે વી બોર્ડ માસમાં જેમ જોતા હતા એ રીતે, 300 ના 30%. તો 300 × 30 છેદમાં 100. હવે આપણે છેદ ઉડાડી દેવાનો, 0, 0, 0, 0, 3 × 30 એટલે 3 × 3 = 9, 0, 90, બરાબર. એવી રીતે જોઈએ આપણે 500 ના 28% એટલે કેટલા થાય. તો 500 × 28 ટકાની નિશાની કાઢવીને આપણે 100. હવે આપણે આના છેદ ઉડાડી દઈએ, 0, 0, 00 ઉડી જશે, 5 × 28 તો 5×8=40, વધી 4, 5×2=10 ને 4×14=140 એ આપણો જવાબ, બરાબર. 100 તો આ શું થાય આપણો જવાબ, 500 ના 28% કેટલા થશે, 140. પછી એમ પૂછે ખાલી જગ્યાના 28% 140 છે તો આપણને આ સંખ્યા શોધવાની કે, તો શું કરવાનું આપણે, એક્સ ધારી લેવાની કિંમતને, એક્સ એટલે કે ખાલી જગ્યાના 28% 140 થાય, બરાબર. તો એને આવી રીતે લખાય આપણે કે એક્સના 28% કેટલા થશે, 140, બરાબર. આવી રીતે એનો આને ક્રોસ ગુણાકાર કરીને આને છેદમાં થવા દે એટલે આપણને 500 મળી જશે. સમજાઈ ગયું, 500 ના 28% કીધું હોય ત્યારે આવી રીતે. પછી એમ પૂછે કે કઈ રકમના 28% 140 થાય, તો કઈ રકમના 28% 140 થાય, બરાબર. એ આપણે જોઈએ આગળ, આ ખાલી સમજવા માટે. હવે આવો એક્ઝામ્પલ આવ્યો હોય કે 450 ના 28% + 280 ના 45% કેટલા થાય. તો આપણે જોઈએ 450 ના 28% + 280 ના 45%, એટલે 0, 0 થશે,
પછી પાંચ દુ દસ નવ પંચા પિસ્તાલીસ થી ચૌદ દુ અઠ્યાવીસ આ બે બે જશે આ વધશે ચૌદ ગુણ્યા નવ પછી આનું જોઈએ આપણે ઝીરો ઝીરો જશે પછી પાંચ દુ દસ એટલે પાંચ પાંચ નવ પિસ્તાલીસ એટલે પાંચ પાંચ જશે પાછા અહીંયા ચૌદ દુ અઠ્યાવીસ તો અહીંયા પણ શું વધશે ચૌદ ગુણ્યા નવ બરાબર નવ ચો છત્રીસ ત્રણ નવ એકા નવ ત્રણ એકસો છવ્વીસ બરાબર પ્લસ એકસો છવ્વીસ થશે કેમ કે બે ચૌદ ગુણ્યા નવ ચૌદ ગુણ્યા નવ એકસો છવ્વીસ પ્લસ એકસો છવ્વીસ બસો ને બાવન થશે બરાબર આ આપણો જવાબ કોઈ પણ સંખ્યાના ટકા પૂછ્યા હોય બરાબર તો એ સંખ્યા આપણે એને ગુણી નાખવાના છેદમાં સો બરાબર હવે આપણે જોઈએ એના રિવર્સ દાખલા એટલે એવું કીધું હોય કે ખાલી જગ્યા અથવા કઈ રકમના અઠ્યાવીસ ટકા એકસો ચાલીસ થાય એ આપણે જોઈએ આગળ તો ચાલો મિત્ર જોઈએ રિવર્સ એટલે કે આવું હોય બસો એંસીના પિસ્તાલીસ ટકા કેટલા તો હવે આપણે જોઈએ ડાયરેક્ટ કેટલા અથવા કઈ રકમના પિસ્તાલીસ ટકા એકસો છવ્વીસ થાય તો આપણે રકમ એક્સ સારી જ લેવાની એટલે એક્સ અથવા એક્સના કેટલા ટકા કીધા છે એક્સના પિસ્તાલીસ ટકા કેટલા થશે એકસો છવ્વીસ બરાબર આવું કીધું છે આપણને એક્સને કરતાં બનાવીને સાદું રૂપ આપી દેવાનું તો કઈ રીતે એક્સ સોનો ગુણાકાર એકસો છવ્વીસ સાથે ક્રોસ મલ્ટિપ્લિકેશન તો એકસો છવ્વીસ ગુણ્યા સો અને પિસ્તાલીસ છે છેદમાં થશે બરાબર આનો આનો ગુણાકાર આનો આનો ગુણાકાર બરાબર પિસ્તાલીસ હવે છેદ ઉડાડજો કે નવ પંચા પિસ્તાલીસ વીસ પંચા સો પાંચ પાંચ જતા રહેશે હવે ડાયરેક્ટ આને ત્રણ વડે ભાગો અહીંયા ત્રણ તેરી નવ અહીંયા ત્રણ ચોક બાર ત્રણ દુ છ બેતાલીસ તેરી ત્રણ ત્રણ જશે હવે હજી ત્રણ છે તો ચૌદ તેરી બેતાલીસ થશે તો ચૌદ ગુણ્યા વીસ ચૌદ દુ અઠ્યાવીસ ને ઝીરો રેડી તો આપણને મળી ગયું અહીંયા આપણે શું કીધું બસો એંસીના પિસ્તાલીસ ટકા એટલે જવાબ એકસો છવ્વીસ મેળવો તો અહીંયા આપણને કીધું ખાલી જગ્યાના પિસ્તાલીસ ટકા એકસો છવ્વીસ તો બસો એંસી મળી ગયું બરાબર એકદમ ઇઝી છે એવી જ રીતે આપણે જોઈએ કે કઈ રકમના પંદર ટકા એ એકસો પચાસ થશે રકમ આપણે એક્સ ધાર લેવાની કે એક્સના પંદર ટકા એક્સના પંદર ટકા એટલે પંદરના છેદમાં સો એકસો પચાસ થશે બરાબર તો એક્સ એમના આનો ગુણાકાર આની યાર એકસો પચાસ ગુણ્યા સો છેદમાં પંદર રેડી તો આ પંદર ગુણ્યા દસ એટલે પંદર પંદર જશે દસ ગુણ્યા સો એટલે એક હજાર એક હજારના પંદર ટકા એટલે એકસો પચાસ થશે બરાબર આવી રીતે એકદમ ઇઝી છે ટકા બરાબર આશા રાખું છું મિત્રો આ વિડીયો તમને ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં અને અમારી યુટ્યુબ ચેનલ ફાઈવ ડબલ્યુ ટુ એચને સબસ્ક્રાઈબ કરો જેથી હું કોઈ નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન તમને મળતી રહે